હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું પનીરની નવી રેસીપી એ છે પનીર અફઘાની અહીંયા આ પનીર અફઘાનીની સબ્જી બહુ જ ટેસ્ટી બને છે આની જે ગ્રેવી છે એકદમ ક્રીમી અને પરફેક્ટ અને એકદમ જ અલગ સ્વાદમાં બનીને રેડી થાય છે તમને જો આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો તો ચલો હવે આને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે શાક માટેની ગ્રેવી રેડી કરવાનું છે તો એની માટે ગેસ ચાલુ કરીને પેન મૂકી દઈશું અને એની અંદર આપણે બે ચમચી જેવું આપણે તેલ લેવાનું છે અહીંયા આપણે તેલનું પ્રમાણ પહેલાં વધારે નથી લેવાનું અહીંયા તેલને થોડું ગરમ થવા દઈશું તેલ આપણું અહીંયા ગરમ થાય એટલે એની અંદર આપણે ત્રણથી ચાર મીડિયમ સાઇઝના કાંદા લઈશું એને આવી રીતે ઊભા રફલી ચોપ કરી લેવાના અને કાંદાને હવે આપણે આ ની અંદર એડ કરી દઈશું કાંદા એડ થઈ જાય પછી આની અંદર આપણે સાતથી આઠ કળી લસણ અને એકથી બે ટુકડા આદુના એડ કરી દઈશું પછી અહીંયા આપણે ત્રણથી ચાર લીલા મરચાંના આવી રીતે ટુકડા એડ કરીશું અહીંયા મારા મોરા મરચાં છે એટલે હું ત્રણથી ચાર એડ કરું છું તમારે તીખા હોય તો તમે બે એડ કરવાના હવે આપણે આને સરસ રીતે હલાવી લેશું અહીંયા કાંદા મરચાં અને લસણ થોડા સોફ્ટ થાય એટલા તમારે કૂક કરવાના છે ગેસની ફ્લેમ તમારે અહીંયા મીડિયમ ટુ હાઈ રાખવાની તમે જો અહીંયા કાંદા લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અહીંયા કાંદા લસણ સોફ્ટ થઈ જાય પછી આપણે અડક વાટકી જેવા આપણે કોથમીર એડ કરીશું અને થી બાર આપણે ફુદીનાના પાન એડ કરીશું અહીંયા કોથમીર અને ફુદીના પાન આપણે ફ્રેશ લેવાના ગ્રેવી માટે સરસ રીતે મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું અહીંયા આ મિશ્રણ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે પનીરને મેરિનેટ કરી લઈએ તો એની માટે આપણે અહીંયા પનીર લઈ લેવાનું છે મેં સોથી બસો ગ્રામ જેટલું પનીર લીધેલું છે અને આવી રીતે એને મીડિયમ સાઇઝમાં કટ કરીને રેડી કરેલા છે હવે આપણે આ પનીરને એક બાઉલમાં લઈ લેશું તમે કોઈ બી બાઉલ લઈ શકો છો એમાં આપણે એડ કરી દઈશું પછી આની અંદર આપણે એકથી બે ચમચી જેવું તેલ એડ કરવાનું છે અહીંયા તમે જે બી તેલ ખાતા હોય એ તમે અહીંયા એડ કરી શકો છો અડધી ચમચી જેવું આપણે અહીંયા મરી પાવડર એડ કરીશું મરી પાવડર અહીંયા એડ થઈ જાય પછી અહીંયા આપણે થોડા કોથમીરના પાછળના દાંડા હોય છે એને કટ કરીને એડ કરીશું પછી એકથી બે ચમચી જેવું આપણે અહીંયા દહીં એડ કરીશું અહીંયા દહીં તમારે મોરું હોય એવું જ લેવાનું છે દહીં નાખ્યા પછી તમારે પનીરને સરસ રીતે દહીંમાં મિક્સ કરી લેવાનું છે અહીંયા દહીંનું પનીર ઉપર કોટિંગ બરાબર થઈ જવું જોઈએ અને મસાલા બી સરસ એવા મિક્સ થઈ જવા જોઈએ અહીંયા સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે પનીરને ચારથી પાંચ મિનિટ માટે આવી રીતે જ રવા દઈશું જેથી પનીરની અંદર દહીંનો અને મરીનો ફ્લેવર આવી જાય હવે આપણે અહીંયા મેરીનેટ થાય છે ત્યાં સુધી આપણે ગ્રેવીનો મસાલો જોઈ લઈએ અહીંયા આપણો આ મસાલો ઠંડો થઈ ગયો છે હવે આપણે આને મિક્સર જારના બાઉલમાં લઈ લઈશું અને હવે આને આપણે મિક્સર જારના બાઉલમાં લઈ લીધેલું છે હવે આપણે આની અંદર કાજુ એડ કરવાના છે અહીંયા મેં દસથી બાર કાજુ લીધેલા છે જેને પાંચ મિનિટ પહેલાં ગરમ પાણીમાં બોળીને રેડી કરેલા છે હવે આપણે કાજુ અહીંયા સોફ્ટ થઈ ગયા છે તો આપણે મિક્સર જારના બાઉલમાં લઈ લઈશું બધા કાજુને પછી આમાં થોડુંક આપણે મીઠું એડ કરીશું અને પાણી વગર જ આને ગ્રાઇન્ડ કરવાનું છે તમારા જો મિક્સરમાં એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ ના પીસાય તો તમારે એકથી બે ચમચી જેટલું જ પાણી એડ કરીને આને પીસીને રેડી કરવાનું છે બને એટલું એકદમ સ્મૂથ આને પેસ્ટ બનાવીને રેડી કરવાનું છે તો આને હવે આપણે ગ્રાઇન્ડ કરી લઈએ અહીંયા આપણું ગ્રાઇન્ડ થઈને રેડી છે તમે જોઈ શકો છો સરસ એવું સરસ સ્મૂથ પેસ્ટ બની ગઈ છે આ રીતનું તમારે પીસીને રેડી કરવાનું છે હવે આપણે આ ગ્રેવીને એક બોલમાં કાઢી લઈશું અને તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી એક બોલમાં કાઢી લીધી છે હવે આપણે આની અંદર ત્રણથી ચાર ચમચી જેટલું દહીં લેવાનું છે દહીં અહીંયા તમારે મોરુંદ લેવાનું દહીં અહીંયા એડ થઈ જાય પછી આની અંદર આપણે મસાલા કરવાના છે તો એની માટે આપણે અડધીથી ઓછી ચમચી આપણે હળદર એડ કરીશું અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી જેવું આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેવું આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અડધી ચમચી જેવું ગરમ મસાલો પાવડર એડ કરીશું હવે આપણે આ બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તમારી પાસે જો ગરમ મસાલો ના હોય તો કોઈ બી પનીરનો મસાલો તમે અહીંયા એડ કરી શકો છો અહીંયા એકદમ જ મિક્સ સરસ થઈ જાય પછી આપણે આને સાઈડમાં મૂકી દઈશું અને પનીરને જોઈ લઈએ અહીંયા પનીર આપણું સરસ મેરીનેટ થઈ ગયું છે હવે આપણે આને સેલો ફ્રાય કરવાનું છે તો એની માટે ગેસ ચાલુ કરીને પેન મૂકી દઈશું એમાં આપણે બે ચમચી જેવું તેલ લઈશું અને તેલને આપણે સ્પ્રેડ કરી દઈશું તેલ હલકું ગરમ થાય એટલે એની અંદર આપણે એક એક પનીરના આવી રીતે ક્યુબ્સ આપણે મૂકી દેવાના છે છૂટા છૂટ્ટા ગેસની ફ્લેમ તમારે અહીંયા લો ટુ મીડિયમ રાખવાનું છે અને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એકથી બે મિનિટ માટે એક સાઈડ ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલું આપણે ફ્રાય કરવાનું છે બે મિનિટ જેવું થાય એટલે તમારે આવી રીતના ફરાવી લેશું બધા પનીરને અહીંયા આપણે બધા જ પનીરને ફરાવી લીધેલા છે અને બીજી સાઈડ બી આપણે આવી રીતે ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલું ફ્રાય થવા દઈશું બીજી બાજુ બે મિનિટ જેવું થાય એટલે બધા જ આપણે આવી રીતે ફરાવીને જોઈ લઈએ બંને બાજુ સરસ એવા ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરીને પનીરને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અહીંયા આપણે પનીરને હવે એક પ્લેટમાં કાઢી લીધેલું છે અહીંયા પનીર આપણું રેડી થઈ ગયું છે આને સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે સબ્જી બનાવવાનું શરૂ કરીએ તો ગેસ ચાલુ કરીને મેં સેમ કઢાઈ લઈ લીધી છે એમાં ત્રણથી ચાર ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું તેલ અહીંયા હલકું ગરમ થાય એટલે એની અંદર એક તમાલપત્ર એડ કરીશું બે દગડીના ફૂલને એડ કરીશું અને બે લાલ વગરના મરચા એડ કરીશું આ બંનેને આ બધી વસ્તુને આપણે થોડુંક સાતળી લેશું તેલમાં પછી આની અંદર આપણે એક ચમચી જેવા ઝીણા સમારેલા લસણના ટુકડા એડ કરીશું એક ચમચી જેવા મરચાંના ટુકડા એડ કરીશું બંનેને એક મિનિટ જેવું આપણે કૂક કરી લેવાનું છે સ્લો ગેસ પરની ફ્લેમમાં હવે આપણે અહીંયા સરસ મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે જે ગ્રેવી પીસીને રાખી હતી એ આપણે હવે આને ધીરેથી આપણે એડ કરી દેવાનું છે અહીંયા ગ્રેવી બધી એડ થઈ ગઈ છે હવે આને આપણે સરસ રીતે તેલમાં મિક્સ કરી લેવાનું છે અહીંયા આપણે કાજુ એડ કર્યા છે એટલે ગ્રેવીને સતત આપણે હલાવતા રહેવાનું શરૂઆતમાં બેથી ત્રણ મિનિટ સુધી આપણે ગ્રેવીને હલાવતા રહીશું આવી રીતે જ ગેસની ફ્લેમ તમારે અહીંયા લો ટુ મીડિયમ રાખવાની મિક્સ થઈ જાય પછી આપણે હવે આને ઢાંકી દઈશું અને સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે પાંચ મિનિટ માટે આને કૂક થવા દઈશું પાંચેક મિનિટ જેવું થઈ જાય એટલે આપણે ખોલીને જોઈ લઈએ તમે જોઈ શકો છો આપણી ગ્રેવી સરસ એવી કૂક થઈ ગઈ છે સરસ રીતે હવે આને હલકા હાથે મિક્સ કરી લેશું તમે તમે જોઈ શકો છો કે ગ્રેવી આપણી ચીપકી નથી પેનમાં હવે આપણે આની અંદર જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું છે અહીંયા ગ્રેવી તમારે પતલી નથી કરવાની આની ગ્રેવી જાળી હોય છે તો એ પ્રમાણે તમારે અહીંયા પાણી એડ કરવાનું અહીંયા મેં અડધો કપ જેટલું જ પાણી એડ કર્યું છે સરસ રીતે ગ્રેવીને પાણીમાં મિક્સ કરી લેશું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મીઠું તમારે ખાસ ધ્યાનથી એડ કરવાનું કે આપણે પીસતા ટાઈમે બી આપણે મીઠું એડ કર્યું છે તો અહીંયા શાક પૂરતું જ આપણે મીઠું એડ કરવાનું રહેશે સરસ રીતે હવે મિક્સ કરી લેશું અહીંયા આપણે મસાલા જરા બી નથી કરવાના કારણ કે આપણે જ્યારે ગ્રેવી પીસીને કરી હતી એમાં જ આપણે મસાલા એડ કરી લીધેલા છે દહીં જોડે એટલે હવે આપણે મસાલા એડ નથી કરવાના પણ જો તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછા વધતા કરવા હોય તો તમે કરી શકો છો હવે આપણે આને ઢાંકી દઈશું ફરીથી અને બીજી પાંચથી સાત મિનિટ માટે આને સરસ એવી કૂક થવા દઈશું સાતેક મિનિટ જેવું થાય એટલે તમારે ખોલીને જોઈ લેવાનું તમે જોઈ શકો છો આપણી ગ્રેવીમાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે હવે આપણે હલાવી લઈશું આને સરસ રીતે અહીંયા તમારે આ રીતની કન્સિસ્ટન્સી ગ્રેવીની રાખવાની છે કારણ કે આપણે કાજુ એડ કર્યા છે તો આ ઠંડી થશે ત્યારે હજી થોડીક જાળી બનશે એટલે તમારે શરૂઆતમાં થોડીક પતલી જ રાખવાની બહુ પતલી તમારે અહીંયા નથી રાખવાની એ પ્રમાણે તમારે આ ગ્રેવી બનાવીને રેડી કરવાની છે જો તમે આ ગ્રેવી પતલી થઈ જશે તો તમને મજા નહીં આવે ખાવામાં પછી આપણે આમાં એક ચમચી જેવી કસૂરી મેથી એડ કરીશું અને સરસ રીતે હવે આને મિક્સ કરી લેશું અહીંયા આપણે કોઈ ફ્રેશ ક્રીમ કે પછી ઘરની મલાઈ એડ નથી કરવાની જે આપણે કાજુ એડ કર્યા છે એનાથી જ આ ગ્રેવીનો સ્વાદ આવી જાય છે હવે આપણે આને ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને બે મિનિટ જેવું આપણે આને ઢાંકીને જ આ ગ્રેવીને કૂક થવા દઈશું જેથી એ સરસ રીતે સેટ થઈ જાય બેથી ત્રણ મિનિટ જેવું થઈ જાય એટલે આપણે ગ્રેવીને ખોલીને જોઈ લેવાનું તમે જોઈ શકો છો કે ગ્રેવી આપણી ઠંડી થોડી થયા પછી બી સરસ એવી જાળી થઈ ગઈ છે આ રીતની ફાઇનલી ગ્રેવીની તમારી કન્સિસ્ટન્સી બનીને રેડી થવી જોઈએ હવે આપણે આને એક બોલમાં કાઢી લેશું ગ્રેવીને અહીંયા આપણે ગ્રેવીને એક બોલમાં કાઢી લીધેલી છે હવે આની અંદર આપણે પનીર એક એક કરીને એડ કરીશું જ્યારે તમારે ખાવું હોય ત્યારે જ તમારે પનીર આ ગ્રેવીની અંદર એડ કરવાની રહેશે કારણ કે પનીરને આપણે દહીંમાં મેરીનેટ કરેલું છે તો પનીર એકદમ સરસ એવું સોફ્ટ છે એટલે જ્યારે ખાવું હોય ત્યારે જ તમારે પનીરને આની અંદર એડ કરવાનું આવી રીતે પનીર એડ થઈ જાય બધા પછી જ્યારે તમે ખાવ ત્યારે સર્વ કરો આ ગરમ ગરમ પનીર અફઘાનીની સબ્જી બહુ ટેસ્ટી બને છે તમે પરોઠા નાન કુલચા કે પછી રાઈસ જોડે બી આ સબ્જી બહુ સરસ લાગે છે તમે આ પનીરનું શાક એકવારથી જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી આ રેસીપી ગમે એ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઈક કરજો અને કેવી લાગી મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો અને તમારી ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં મારી ચેનલને શેર કરજો થેન્ક યુ